બનાસકાંઠા જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલથી બીએપીએસના વડા મહંત સ્વામી પધારશે અને 2 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલથી બીએપીએસના વડા મહંત સ્વામી રાત્રિના સમયે પધારશે અને 2 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મહંત સ્વામી 8 દિવસ દરરોજ 2 સમયે ભક્તોને દર્શન આપશે, જેમાં સવારે 5:30 થી 8 સુધી અને સાંજે એમ 2 સમયે દર્શન આપશે. વિવિધ કાર્યક્રમોનું આ 8 દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાંથી હરિભક્તો ઉપસ્થિત રહેશે, જેને લઈને સ્વામિનારાયણ મંદિર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હિંમતનગરના આંગણે 26 તારીખે સાંજે પધારશે. ત્યારબાદ 2 જાન્યુઆરી સુધી 7 દિવસના અનેક કાર્યક્રમો, જેની અંદર વનવાસી સંમેલન, વનવાસી મહિલા ઉત્કર્ષ સંમેલન, સાથે સાથે બાળ દિન, યુવા દિન, મહિલા દિન અને આપણે અનેક કાર્યક્રમો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં ઉજવાશે, જેમાં અત્યારે પૂરજોશથી તમામ હરિભક્તો તૈયારીઓ ચાલી રહી છે. બાળકો પણ પોતાની તૈયારી કરશે, શિષ્યો પણ પોતાની રીતે તૈયાર કરી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજી થાય એના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી સાથે સાથે હાર્દિક પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, હિંમત.